ગાંધીજીનું દેહાંત અને નેહરુ સાથેના સંબંધો. સરદાર ગાંધીજી પ્રત્યે ખૂબ જ વફાદાર હતા, તેમજ તેઓ અને નેહરુ બંને પોતાની વચ્ચેના મતભેદોના ઉકેલ માટે ગાંધીજી પાસે જતા. સરદાર અને નેહરુ વચ્ચે ઘણીવાર રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર તરકાર ઊભી થઈ હતી. જ્યારે નેહરુએ કાશ્મીરની નીતિ ઉપર પોતાના નિયંત્રણનો દાવો કર્યો હતો, ત્યારે સરદારે તેમના ગૃહ ખાતાના અધિકારીઓને અવગણના સામે વિરોધ નોંધાવ્યો હતો. નેહરુએ સરદારે કરેલા રાજ્યોના સમીકરણને લગતા નિર્ણયો કે જે લેતી વખતે તેમણે નેહરુ કે મંત્રીમંડળને સામેલ ન કરવા તેનું નેહરુને માથું લાગ્યું હતું. સરદારને ખબર હતી કે તેઓ નેહરુ જેટલા જુવાન ન હતા, તેમજ તેમના કેટલા લોકપ્રિય પણ ન હતા, અને તેથી તેઓએ પોતાની જાતને કાર્યકારી જવાબદારીમાંથી મુક્ત કરવા ગાંધીજીને વિનંતી કરી હતી. તેમનું માનવું હતું કે કોઈની રાજનૈતિક લડાઈથી ભારતને નુકસાન થશે. તેમનો વિચાર અને મસલત કર્યા બાદ સરદારની અપેક્ષાથી અલગ ગાંધીજીએ 30 જાન્યુઆરી 1948ના દિવસે તેમને સરકારમાંથી બહાર જવાની મનાઈ કરી હતી. ગાંધીજીના મત પ્રમાણે સ્વતંત્ર ભારતને સરદાર અને નેહરુ બંનેની જરૂર હતી. ગાંધીજીના મૃત્યુના દિવસે સરદાર તેમની સાથે ખાનગીમાં વાત કરવાવાળા છેલ્લા વ્યક્તિ હતા, અને તેને તેમના ગયા બાદ થોડી જ મિનિટોમાં ગાંધીજી ઉપર જાનલેવા હુમલો થયો હતો. ગાંધીજીના મરણ બાદ તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમના પાર્થિવ દેહની બાજુમાં પટેલ અને નેહરુ એકબીજાને ભેટ્યા હતા અને સાથે મળીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સરદારે તેમના ઘણા સાથીઓ તેમજ મિત્રોને સાંત્વના આપી હતી, જે કર્યા બાદ તેઓ તરત